राज्य में आगामी समय में आवी रहेली विधानसभा की चूंटणी ने लेने राजकारण गरमायेलो छे। त्यारे कांग्रेस उपाध्यक्ष राहुल गांधी पण आवतीकालथी गुजरात प्रवासे आवी रह्या छे। त्यारे गुजरात प्रवास दरमियान राहुल गांधी नर्मदाना टेडियापाड़ा जशे, ज्यां कांग्रेसनी आदिवासी जन अधिकार यात्रानुं समापन संबोधन करशे। टेडियापाड़ा में राहुल गांधीनी सभाने लई तैयारीओने आखरी ओप आपवामां आवी रह्यो छे। त्यारे कांग्रेसना वरिष्ठ नेता अहमद पटेले तैयारीओनुं निरीक्षण कर्युं, भाजप पर तेमणे निशान पण साध्युं हतुं। ફરી વખત કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે। મહેસાણા બાદ તેઓ ડેડિયા ખાતે પોતાની એક જનસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે, ત્યારે ખુદ અહેમદ પટેલે ખુદ જાત તપાસ કરી હતી સ્થળની અને કઈ રીતનું કાર્યક્રમ છે। અહેમદભાઈ, ખાસ કરીને ડીટીવીમાં આપનું સ્વાગત છે। કઈ રીતનો કાર્યક્રમ રાહુલજીનો રહેશે? ખાસ કરીને 1 મેનું એક સિગ્નિફિકન્સ છે, ગુજરાત સ્થાપના દિવસ પણ છે અને એની સાથે સાથે મે દિવસ પણ છે। ત્યારે આ વખતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પ્રમુખશ્રીએ નક્કી કર્યું અને રાહુલજીને આમંત્રણ આપ્યું કે દેડિયાપાડામાં સ્થાપના દિન અને શ્રમ દિવસ બંનેની ઉજવણી કરવામાં આવે અને એક મોટું સંમેલન રાખવામાં આવે, ત્યારે એ આશયથી અહીંયા આગળ એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને સાહેબ, જો વાત કરીએ કે આદિવાસી અધિકાર યાત્રા પણ જે છે કોંગ્રેસની ચાલુ હતી તેનું સમાપન પણ અહીં થવાનું છે, તો એક આદિવાસી બેલ્ટને ક્યાંક સાચવવાની વાત છે અથવા કે કેને લઈને પણ રાહુલજીની બેલ્ટને સંભાળવાનો સવાલ છે? આદિવાસી બેલ્ટ તો હંમેશા કોંગ્રેસ સાથે રહ્યો છે અને એટલા માટે રહ્યો છે કે ઇન્દિરાજી, રાજીવજી, રોહિણીયાજી અને આઝાદી મળી ત્યાર પછી પણ જો કોઈ કે આદિવાસી વિસ્તારની ચિંતા કરી હશે તો કોંગ્રેસે કરી છે અને એના પ્રમાણ એ છે કે વખતો વખત અલગ અલગ કાર્યક્રમો પણ આપ્યા છે। પહેલી વાર ગરથાણના પ્લોટ આપવા માટેનું જો કોઈકે વિચાર્યું તો ઇન્દિરાજીએ વિચાર્યું, 20 મુદ્દાના કાર્યક્રમ ત્યારે આ પ્લોટ આપવાનો એ ઇન્દિરાજીએ વિચાર્યું, અનેક કાર્યક્રમો અપાયા અને ઇન્દિરાજીએ ખાસ કરીને આદિવાસી અને દલિત ભાઈ એમના પોપ્યુલેશનના હિસાબે બજેટમાં એમના માટેની નાણાકીય જોગવાઈ કરવી જોઈએ એ ઇન્દિરાજીના વખતથી શરૂ થયું હતું। અનફોર્ચ્યુનેટલી એક એવી સરકાર આવી છે કે જેમણે પ્લાનિંગ કમિશનને જ નાબૂદ કરી દીધું અને એમ કહે છે કે પ્લાનિંગ જે થવું જોઈએ 15 વર્ષ સુધીનું થવું જોઈએ। પરિણામ એ આવ્યું કે જે ફંડ જે રીતે વસ્તીના આધારે એલોકેટ થવું જોઈએ એ નહોતું થઈ શક્યું। ભલે વન બંધુ સાગર ખેડૂની વાત કરતા હશે પણ હું માનું છું ત્યાં સુધી અહીંયા પણ લોકોને પૂછશો તો તમને ખ્યાલ આવશે કે એમણે જે કાર્યક્રમો આપ્યા છે માત્ર નરેન્દ્રભાઈ જ્યાં સુધી મુખ્યમંત્રી હતા ત્યાં સુધી આ વાતો જ કરી છે। 2017ની ચૂંટણીનું સત્તાવાર બ્યુગલ ફૂંકાય તે પહેલા જ ભાજપ કોંગ્રેસે જીતના દાવા સાથે પ્રજાને રીઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે। ત્યારે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ બાદ હવે 1 મેના રોજ રાહુલ ગાંધી પણ રાજ્યના પ્રવાસે છે અને કોંગ્રેસે વ્યક્ત કરી જીતનો વિશ્વાસ। ગુજરાત સ્થાપના દિને રાહુલ ગાંધીનો પ્રવાસ, આદિવાસીઓને રીઝવવા આવશે રાહુલ ગાંધી। અનેક વાર રદ થયા બાદ આખરે 1 મેના રોજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ નક્કી થયો છે। રાહુલ ગાંધીના આગમનને લઈને તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ ગયો છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ખુદ તમામ તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે। એવું મનાઈ રહ્યું છે કે રાહુલ ગાંધી આદિવાસીઓના કુળદેવી પાંડુરી દેવીના દર્શને જશે, જો કે આ અંગે સત્તાવાર જાહેરાત નથી થઈ। આદિવાસી અધિકાર નવસર્જન યાત્રા પહેલા જ કોંગ્રેસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 2/3 બહુમતીથી ગુજરાતમાં કોંગ્રેસ આવશે। કોંગ્રેસ સ્પષ્ટ બહુમતીથી 2/3 બહુમતીથી જીતશે અને ભારતીય જનતા પાર્ટીના હાંજા ગગડી જશે, કારણ કે ગુજરાતની જનતા જનાર્દનના આશીર્વાદ કોંગ્રેસને મળશે। ડેડિયાપાડામાં રાહુલ ગાંધી સભાને સંબોધન કરશે, જે માટે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે। કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો કે ભાજપની વિકાસ યાત્રા એ કોંગ્રેસની આદિવાસી યાત્રાની નકલ હતી, પરંતુ પ્રજાનો સાથ તો કોંગ્રેસના હાથને જ મળશે। હમારે પૂરે પ્રોગ્રામ કી કોપી કરકે ભારતીય જનતા પાર્ટીને અપની વિકાસ યાત્રા નિકાલી, વિકાસ યાત્રા તો નિકાલી લેકિન વિકાસ યાત્રા પૂરી ઉનકી ફ્લોપ શો હો ગઈ, આદિવાસીઓને ઉનકો નકારા, કોઈ ભી સમર્થન નહીં દિયા। એક તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો મતભેદ સામે આવી રહ્યો છે, બીજી બાજુ કોંગ્રેસની સ્થિતિને મજબૂત બનાવવા વરિષ્ઠ નેતા અશોક ગેહલોતને પ્રદેશ કોંગ્રેસનો પ્રભાર સોંપાયો છે, ત્યારે કોંગ્રેસને આ યાત્રા કેટલી ફળે છે તે સમય બતાવશે। બ્યુરો રિપોર્ટ, ઈટીવી।